નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજના સમાચારમાં દરેક ખેડૂત સમાચાર જાણીશું. તો દર્શક મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને દર્શક મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો દર્શક મિત્રો, સમાચારમાં નજર કરીએ તો ખેડૂતો ખુશ ખુશાલ. કમોસમી વરસાદ વચ્ચે પણ અમરેલી જિલ્લાના ખેડૂતો ખુશ થયા છે. અને અમરેલી જિલ્લાના એપીએમસીમાં મગ અને મગફળીની હરાજીના શ્રી ગણેશ થયા છે, જેમાં હરાજીમાં મગના ભાવ 1400 થી 1705 સુધીના જોવા મળ્યા છે, જ્યારે મગફળી અને મગફળી ઝીણીના 1161 થી લઈને 1422 અને મગફળી જાડીના 1235 થી 1521 સુધીના ભાવ જોવા મળ્યા છે. અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લાઠી, બાબરા, ધારી, ખાંભા, બગસરા, રાજુલા તમામ માર્કેટ યાર્ડમાં મગ અને મગફળીના શ્રી ગણેશ થયા છે. ખેડૂત મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોના દેવા માફીની જાહેરાત, ખેડૂત માટે પાક વીમા યોજના અને દેવામાફીને લઈને આવ્યા મોટા સમાચાર. જે ખેડૂતો 20 થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે. અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂત મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 90% સબસિડી. અનાજ માટે ખેતી સૌથી મહત્વપૂર્ણ છે અને ખેતી માટે સિંચાઈ અને પાણી, ખેતરોમાં સિંચાઈ માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. અને જો યોગ્ય પિયત ન હોય તો પાક બગડે છે. અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોની પાણીની સમસ્યા દૂર થાય છે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ યોજના હેઠળ સ્વ સહાય ટ્રસ્ટ, સરકારી મંડળીઓનો સમાવિષ્ટ કંપનીઓ અને ખેડૂત ઉત્પાદક જૂથના સભ્યો અને માન્ય સંસ્થાઓના સભ્યોને પણ લાભ આપવામાં આવે છે. અને સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો અમલીકરણ માટે 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂત મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે હવેથી 4,000નો હપ્તો. સરકારે ટૂંક જ સમયમાં પીએમ કિસાનના 14મા હપ્તાની તારીખ જાહેર કરશે. અને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવે છે. અને જે મુજબ 14મો હપ્તો જૂન જુલાઈ 2023ની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 13મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે. અને જેનું મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. અને આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી પણ મદદ મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો તમામ ખેડૂતોને આટલી વસ્તુ મફત મળશે. મફત રાશનનો લાભ લેનારાઓ માટે સારા સમાચાર છે. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ
કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 36 કિલો મફત અનાજ મળશે અને મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે અને 1 જાન્યુઆરીથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે અને આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે અને તમને જણાવી દઈએ કે 35 કિલો ફ્રી અનાજ મળશે અને સરકાર તરફથી મળતી માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને વ્યક્તિ અને પ્રતિ મહિને ફ્રી અનાજનો લાભ મળશે અને સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીઓને 5 કિલો મફત અનાજ મળશે અને આંતરયોધ્ય અન્ન યોજના અંતર્ગત પરિવારોને 35 કિલો પ્રતિ પરિવારને મહિને મફત અનાજ મળશે।